नमस्ते विद्यार्थी मित्रों, धोरण 6 विषय गणित में आज आप पाठ 3 તમારો સંખ્યા સાથે જોવાનો છે. તો બધા કૂતરાની પાઠ્યપુસ્તક સાથે રાખશે. હવે આપણે આગળના ચેપ્ટરમાં પણ જોઈ ગયા કે જ્યારે હું તમને કોઈ પણ સ્વાધ્યાય જણાવું કે અલગ તમામ નિયમ લખતા આપણે તો આ પાઠમાં પણ આપણે જોશું. પહેલા તો કે સ્ટાર્ટિંગમાં તમને શું કહેવા માંગે છે આ પાઠમાં. પહેલા તમારે શું સમજવાનું છે કે શું શીખવાનું છે તો કે કૌંસનું સાદુરૂપ કઈ રીતે સંખ્યાના અવયવ તેમજ તેના અવયવી અવયવ અને અવયવી તમે ધોરણ 5 માં પણ તમને આવતું એટલે તમારા માટે નવીન છે નહીં કે અવયવ કઈ રીતે શોધવા અવયવી કઈ રીતે શોધવા. બીજું છે વિભાજ્યતાની ચાવીઓ, અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, એકી સંખ્યા, બેકી સંખ્યા, પછી સંખ્યાઓનું અવયવીકરણ કઈ રીતે કરવું, પછી અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે એને કઈ રીતે લખવા, ગુસા મતલબ ગુરુતમ સામાન્ય અવયવી, લસા લઘુતમ સામાન્ય અવયવ, આ બધા તમારે જે બધી વસ્તુ છે એ આપણે તમારો પાઠ 3 છે સંખ્યા સાથે રમત એમાં જોવાનું છે. તો કે તમારો જે આ પાઠ છે એ થોડો લાંબો છે. જોજો તમે અત્યારે આપણે જે પાઠ ભણી ચૂક્યા એ પાઠ કેવા હતા, નાના હતા. હવેના જે તમારો પાઠ છે પાઠ 3 એ થોડો લાંબો છે એટલે વાર લાગશે, પણ આપણે ધીરે ધીરે બધા જ દાખલા સહિત કરી લેવાનું છે. બાકી બુકમાં પણ લખવાનું રહેશે, કાપીને લખવાનું નહીં પરંતુ વિડીયોમાંથી જોઈને બધું જ લખવાનું રહે. રકમ શૈલી લખજો, રકમ તો તમારી બુકમાં પણ આપેલી જ હોય છે એટલે જવાબ તમારે જોવા પડે કે વિડીયોમાં, પણ રકમ તો તમે બુકમાંથી લખી શકો, કાપવાનું નહીં. એ તો હું વારે વારે કહીશ કારણ કે અનુભવ હોય ને દીદીને, તો ધોરણ 6 માં જે ભણી ગયા હોય છોકરા હોય એ શું કરતા ખબર છે, એ લોકો બુકમાં લખતા, અમુક લોકો જે નાળસ આવતી હોય એ શું કરે, બે દાખલા કરે એવી રીતના બીજા ન લખું, પણ એવું હું ચલાવીશ નહીં. તો બીજી વાર કરીને લખવા એના કરતા તમે સાથે સાથે લખતા જાઓ તો તમારે ભેગું થાય નહીં. જ્યારે હું ચેક કરીશ અને જો કાંઈ કમી આવી મતલબ કે એમાં કંઈ તમે નથી લખ્યું એટલે સ્વાધ્યાય, તો એના એ જ સ્વાધ્યાય હું તમને લખવા આપીશ પાછું. પછી તમારે શું કરવું પડે ખબર, આડાઓ લખવું પડે. પાઠક્રમ સહ જ્યાં ચાલુ હોય ને ત્યાંથી તમારે તો પૂરો થઈ ગયો હોય ને, કારણ કે તમે મને ચેક કરાવવા આવ્યા ત્યારે તો તમારે ઘણું બધું ચાલી ગયું હોય, તો પછી તમારે એ સ્વાધ્યાય ક્યાં લખવું પડે, છેલ્લે. એટલે ગોટાળો કેટલો બધો થાય એના કરતાં તમે જો અત્યારે વિડીયો લાઈનમાં ક્રમશઃ જોઈ અને લખતા જાઓ તો સારું. તો હવે આપણે તમારો પાઠ સંખ્યા સાથે રમત ચાલુ કરતા પહેલા શું લખવું છે તો કે આ લખી લેશું બાકી બુકમાં કે અવયવ એટલે શું, જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નીચે ભાગી શકાય તે સંખ્યા જે છે એ આપેલી સંખ્યાનો શું થઈ જાય, અવયવ. ઉદાહરણ તરીકે તમને હું લઉં 10, 10 છે એના અવયવ કેટલા થશે, તો કે 1 થશે, 1, કારણ કે તમે 10 ભાગ્યા 1 કરો, 1 1 1, 1 માંથી 1 0, 0 ભાગ ચાલશે નહીં ચાલે, શેષ શું આવી ગઈ 0, મતલબ ની શેષ કહેવાય. જ્યારે શેષ ન વધે કાંઈ એટલે એ ભાગાકાર કેવો કહેવાય, નિશેષ. તો નિશેષ ભાગાકાર કેટલો આવ્યો આનો, 10, મતલબ ભાગી શકાય એમ પડે તો એક આનો અવયવ. હવે એવી જ રીતે બીજું શું આવશે તો કે જુઓ તમે બીજા કેના વડે ભાગી શકશો, તો કે 2 2, ચાલો તો 2 ભાગ્યા 10 કરો, 2 5 10, 0 0, ભાગી શકાનું નિશેષ ભાગી શકાનું, મતલબ કે આનો અવયવ 5 પણ છે અને 2 પણ છે, કારણ કે 2 વડે ભાગી શકાના હોય તો 5 વડે પણ ભાગી શકાશે, તો 2 અને 5. હવે જ રીતે તમે આને 3 વડે ભાગો છો, ભાગે છે 3 3 9, 10 માંથી 9 જશે તો 1, તો શેષ રહી ગઈ, મતલબ 3 એનો અવયવ ગણાશે નહીં. હવે કેવો ડાયરેક્ટ ગણાશે 10, બીજા એટલે આના અવયવ થશે નહીં. આવી જ રીતે તમે કોઈ પણ સંખ્યા લો જેના વડે તમે જે સંખ્યા વડે નિશેષ ભાગી શકતા હોય એ સંખ્યા એના શું થયા, અવયવ. તો 10ના અવયવ કેટલા થાય, 1 2 5 અને 10. હવે તમે વિચારી લો કે જેના ઘડિયામાં 10 આવતા હોય ને એ એનો અવયવ જ કરાય હો. ઉદાહરણ તરીકે લઈએ આપણે 12, તો
12 માં 1 તો આવશે જ 1 તો બધામાં આવશે સામાન્ય ભેગું થઈ ગયું બીજું તો કે 2 વડે તમે ભાગી શકો 12 ને ભાગી શકો 2 ના ત્રણેયમાં 12 આવે ને 2 6 12 બીજો તો કે 3 લઈ શકો 3 6 12 તો સામે 2 6 12 3 6 12 એટલે 4 12 5 ના ત્રણેયમાં કે નથી આવતું 6 ના ત્રણેયમાં આવશે 6 2 12 અને છેલ્લે આવશે 12 મારે 12 એ પણ શું થઈ ગયો 12 નો 1 તમે પાંચમા ધોરણમાં કઈ રીતે લખતા ખબર છે આ રીતે લખતા જો 1 ગુણ્યા 12 2 ગુણ્યા 6 3 ગુણ્યા 4 લખતા આ રીતે તો આને આવ્યો આ બધા અહીં આવ્યો છે 1 2 3 4 6 અને 12 મેં ડાયરેક્ટ સીધા લખી દીધા છે તમને પણ તમે પાંચમા ધોરણમાં આ રીતે અવયવ પાડતા આ સાચું કે તમે ડાયરેક્ટ લખ્યા છે તો ખોટું છે અવયવ કેને કહેવાય સમજાઈ ગયું હવે કે જે સંખ્યા છે એ સંખ્યાને તમે આના વડે ભાગો મતલબ કે આ સંખ્યા જે આપેલી છે 12 એને તમે જે સંખ્યા વડે ભાગો છો ધારો કે 2 વડે ભાગ્યા અને 2 વડે ભાગાકાર કરતા જો ભાગાકારનો જવાબ શૂન્ય આવે મતલબ નિશેષ શેષ વધે નહીં તો એને તમે શું કહેશો જે આપેલી સંખ્યા છે એનો અવયવ થશે રેડી તો અવયવ સમજાઈ ગયું બધાને તમારે ખાલી પાકી રૂપમાં વ્યાખ્યા અને એક ઉદાહરણ લખી નાખવાનું ત્યાં 10 વાળું છે તો એ લખો કે 12 વાળું કરો પછી કે એક એ દરેક સંખ્યાનો અવયવ છે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો થશે કે જોજો કારણ કે એક છે એને તમે કોઈ પણ સંખ્યા સાથે ગુણશો એટલે જવાબ તો આવશે જ એક 12 એક કરી તો 12 એક 12 10 એક 10 એ જ રીતે 13 એક 13 તો એક જે છે એ બધામાં આવશે કોઈ પણ સંખ્યા લેશો તો એક છે ઈ આવશે એટલે કે કોઈ પણ સંખ્યામાં એક એવો અવયવ થશે નાનામાં નાનો અવયવ દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ કયો થશે તો કે 10 છે એનો નાનામાં નાનો અવયવ તો એક જ થવાનો છે પોતે નહીં પરંતુ બધી સંખ્યામાં નાનામાં નાનો અવયવ કયો થશે એક પરંતુ મોટામાં મોટામાં મોટો અવયવ કયો થશે તો કે જે સંખ્યા છે ને જુઓ છે છેલે આવી જાવ છે આ રીતે ઉદાહરણ 12 ની લીધું તો આપણે કહીએ 1 2 3 4 6 અને છેલે તો 12 જ તો એ જે સંખ્યા છે એ પોતે એક મોટામાં મોટો અવયવ છે આ વસ્તુ યાદ રાખવાની છે લખો કે નથી નિયમ છે કે જે સંખ્યા હોય કોઈ પણ સંખ્યા આપેલી એ સંખ્યાનો મોટામાં મોટો અવયવ તે સંખ્યા પોતે છે અને નાનામાં નાનો અવયવ કયો છે 1 હું કોઈ લીધું તમારે બુકમાં લખવું હોય વાક્ય તો લખી શકો કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ એક હોય છે અને મોટામાં મોટો અવયવ તે સંખ્યા પોતે હોય છે નહીં લખો તો ચાલશે પછી તો કે હવે તમારે એમાં શું જોવાનું છે તો કે સંખ્યાને તેના અવયવ વડે વિશેષ ભાગી શકાય છે એ કીધું ને કે જે સંખ્યા આપેલી છે અહીંયા જે સંખ્યા છે એને અવયવ કોઈ પણ સંખ્યા લો અહીં અવયવમાંથી 4 લો 6 લો તમે એને ભાગશો 12 વડે 12 માં તો તમારે શું આવશે 4 કરીને 12 શું નિશેષ 0 0 મતલબ શેષ વહી દીધું નહીં કોઈ પણ અવયવ લેશો એને તમે જે આપણે જેના આવ્યો છે એને તમે ભાગશો એટલે તમને નિશેષ એનો જવાબ મળશે શેષ વધશે નહીં સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતાં નાનો અથવા તે સંખ્યાની બરાબર હોય છે આ સંખ્યા છે એના આવ્યું છે બધા એ બધા જુઓ છો એના કરતા નાના છે અથવા તો કોઈ જે પોતે છે એ સંખ્યા છે એટલે કે એના બરાબર હોઈ શકે અથવા તો એનાથી નાના હોઈ શકે બીજું કે સંખ્યાના અવયવો નિશ્ચિત સંખ્યામાં હોય છે આની સંખ્યા ફિક્સ હોય કે 1 2 3 4 5 6 એવું નહીં આમાં તમે 5 લખો 7 લખો એવું ચાલે નહીં આ નિશ્ચિત જ હોય એનાથી 1 છે તો એ 12 નો અવયવ છે 2 છે 3 પણ છે અને 4 અને 6 આ બધા એમાં 12 ના અવયવ છે પણ આમાં તમે 5 7 1 9 તમારે ઉમેરવા હોય એવા ઉમેરી શકો નહીં એટલે એની નિશ્ચિત સંખ્યા હોય કે 2 છે તો એ છે 12 નો અવયવ કારણ કે એને નિશેષ ભાગી શકાય છે એટલા માટે આપણે એને 2 12 નો અવયવ કીધું રેડી પછી આપણે તમારે જોવાનું છે અવયવ શું જોવાનું છે તો કે અવયવ અવયવી એટલે કે
જો હું તમને જે કરાવું છું નિયમ એ તમારી બુકમાં છે, જો ક્યાં છે એ બતાવું તમને. 49 પેજ નંબર કાઢો, 49. હવે એમાં જો કે ચાર પહેલો નિયમ છે દરેક સંખ્યાનો અવયવ, પછી દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ, દરેક સંખ્યાનો અવયવ એ સંખ્યાનો ભાજક છે, મતલબ જે ભાગી શકાય છે. દરેક અવયવ આપેલી સંખ્યા કરતા નાનો અથવા તેના બરાબર છે. આપણે કીધું, પછી કીધું કે સંખ્યા કેવી હોય, મર્યાદિત હોય કે નિશ્ચિત હોય છે. પછી સંખ્યાના અવયવી તે સંખ્યા કરતા વધારે અથવા તેના બરાબર હોય છે. અવયવોની સોરી અવયવી અવયવી હોય. હવે અવયવીની વાત કરીએ, જો છઠ્ઠો પણ છે તમારો એ અવયવી છે. તો હવે આપણે અવયવીની વાત કરીએ કે અવયવી એટલે શું. આ નિયમ છે ખાલી આ એક વ્યાખ્યા અને અવયવીની વ્યાખ્યા એ તમે લખી લેજો બુકમાં, બાકી બુકમાં બાકી લખ્યું નથી. નિયમ છે તમારી બુકમાં આપેલા છે અવયવી. તો અવયવીની વ્યાખ્યા શું થશે કે આપેલી સંખ્યા વડે વિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહીએ છીએ. આપેલી સંખ્યા હોય એટલે આપણે વ્યાખ્યા લખી લઈએ, બાકી બુકમાં પણ લખી લઈશું પછી સમજીએ. જુઓ એમાં કે સંખ્યાના અવયવી કેવી રીતે કહેવા છે કે આપેલી સંખ્યા વડે વિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને જે સંખ્યા આપેલી છે એનો અવયવી કહેવાય. મતલબ કે જે સંખ્યા તમને આપેલી હોય, 7 આપ્યા છે મેં, તો 7 વડે જે સંખ્યાને તમે ભાગી શકતા હોય એ બધી સંખ્યા કેના અવયવી થયા, તો કે 7ના અવયવી. તો 7 વડે ભાગી શકે એવી સંખ્યા કઈ આવશે? તમને ખબર હોય કે 7 નો ગુણી હોય છે 7, 1 7, 7 2 14. તમે 14 ને પણ 7 વડે ભાગી શકો, 21 ને પણ ભાગી શકો, 28 ને પણ ભાગી શકશો. તો કે જે સંખ્યાને તમે 7 વડે ભાગી શકશો એ બધી સંખ્યા શું થાય, 7 ના અવયવી થાય. તો આ બધી સંખ્યા તમે જોઈ લે ખબર પડી છે કે આ ચાર તો 7 નો ગુણી થયો. 7 1 7 7 2 14 7 3 21 7 24 7 50 35 તો એ બધી શું થયા, 7 ના અવયવી થયા. એવી જ રીતે ઉદાહરણ તરીકે કોઈ પણ બીજી લઈ શકો, 8 લ્યો તો 8 નું ગુણ્યું આવી શકે. પછી એમાં અવયવી માટે શું નિયમ લાગુ પડે કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. જો અવયવીમાં જો 7 છે તો એ પોતે 7 સાથે પણ છે જ, મતલબ 7 નો અવયવી 7 પણ થઈ શકે. પછી દરેક સંખ્યા 1 નો અવયવી છે, 1 નો અવયવી છે. જુઓ 7 એકો 7 તમે કરી શકો, ત્રણ માટે પણ તમે આવી રીતે 7 ગુણ્યા 1 કરો એટલે 7 એકો 7 આવી શકશે. તો એવી રીતે તમે કરો, 8 ગુણ્યા 1 તો પણ આવી શકે, 8 એકો 8 થાય. તમારી બુકમાં પણ એક નિયમ આપ્યો છે 8 નંબરનો છે. જુઓ દરેક સંખ્યા પોતે પોતાનો એક અવયવી છે, પોતાનો અવયવી મતલબ 7 1 7 7 નો. એવી રીતે 8 લઈએ તો 8 નો અવયવી પણ 8 થઈ શકે. પછી જુઓ પાછળ મેં બહુ શું કીધું છે, અનંત અવયવી. કોઈ પણ સંખ્યા હોય ને એના અવયવી કેટલા હોય, અનંત. તમે 7 1 7 7 2 જો 7 3 1 7 જો 28 7 50 35 એવી રીતે 7 વડેના ગુણાકાર બધા તમે અહીંયા કરો તો 10 સુધી આવી શકે. પછી તો કે 7 ગુણ્યા 11 હોય, 7 ગુણ્યા 10 એટલે 7 8 70 આવશે છેલ્લું. પછી તમે વિચારશો તો શું આવશે, તો કે 7 ગુણ્યા 11 આવે. એવી જ રીતે 7 ગુણ્યા 12. તો આવી રીતે તમે અનંત સુધીની સંખ્યા મેળવી શકો. પછી કહે છે કે દરેક સંખ્યાના અવયવીઓ અસંખ્ય હોય છે, જે મેં અત્યારે કીધું એમ અનંત સુધી આપણે મળી શકે. કોઈ પણ સંખ્યાનો નાના નાનો અવયવી એ સંખ્યા પોતે જ હોય. અવયવમાં મેં તમને કીધું કે 10 હોય એના અવયવ હોય કે 1 2 5 10, તો એમાં નાનો અવયવ કયો આવ્યો, 1, અને મોટો અવયવ તે સંખ્યા પોતે. પણ અવયવીમાં યાદ રાખવાનું કે નાનો અવયવ કયો હશે, તો કે તે પોતે જ જે સંખ્યા આપેલી હશે એ પોતે જ સંખ્યા જે છે એ નાનામાં નાની અવયવી હશે. રેડી, સમજાઈ ગયું? તો હવે તમારો સ્વાધ્યાય આવશે 3.1, એમાં આપણે જોઈએ અવયવ સમજાઈ જવા જોઈએ. અવયવ કેને કહેવાય, અવયવ આધારિત
ધારો કે હું તમને એમ કહું કોઈ સંખ્યા લઈને સમજાવું કે 23 આપણે લઈએ 45 અથવા 36 તમારી બુકમાં 36 એ પૂછાય છે 36 લઈને હું તમને એમ સમજાવું જો તમારે આ રીતે ભાગાકાર કરીને કરવાનું નથી પણ આ તો તમને સમજાવવા માટે હું કહું છું કે કઈ રીતે ના અવયવ થાય છે તો કે 36 એક અવયવ લઈને એક થાય છે તો કે કઈ રીતે તમે એક કોઈ લઈને ભાગશો એટલે 36 થશે 36 एक दो एक गणी सात जीरो छ एक छ छ जीरो 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 आ गया मतलब विशेष भागी सका के एक वडे तो એનો અવયવ કેટલો કેવો થશે એક હવે આપણે બે વડે ભાગાકાર કરી લઈએ ચાલો આ તમારે કેના માટે કામ લાગશે તો કે જ્યારે તમને મોટી સંખ્યા આપી લઈએ છે ને ત્યારે તમને અવયવ જો ન મળતા હોય ને ત્યારે તમારે આવી રીતે તમે ક્રમશ ભાગાકાર કરી અવયવ મેળવી શકો બે વડે ભાગાકાર કરો ચાલો 2 1 2 3 માંથી 2 જશે તો 1 1 6 નીચે ઉતાર્યા 2 8 ને 16 0 0 મતલબ 18 આવ્યું મતલબ 2 વડે ભાગી શકાય તો એનો બીજો અવયવ કયો થયો 2 થયો પછી છે 36 ભાગ્યા 3 3 1 3 0 6 નીચે ઉતાર્યા 3 2 છ જીરો જીરો એટલે ત્રણ પણ આપો હવે ચાર લઈએ ચાલો ચાર એક ચાર ને ચાર એટલે શું કરીશું આપણે ચાર નવા 36 જીરો ને જીરો મતલબ અહીંયા શું એક ચાર હશે હવે આને પાંચ વડે ભાગો જોઈએ ભગાય છે ચલો પાંચ સત્તા પાંત્રીસ થઈ જશે પરંતુ આગળ ભાગ ચાલશે નહીં ચાલે મતલબ આ થશે નહીં આપણે આટલા અવયવ મળ્યા એના ચાર સુધીના તો એમાં જોઈએ ચલો કે આવશે તો કે 1 2 3 અને 4 પણ જે આ ઉપર છે એના 18 12 9 તો એ પણ ન આવે કારણ કે શું આમ તમે અહીંયા 1 એનો અવયવ છે હવે તમે આને 36 ભાગ્યા 18 કરો તો પણ એનો અવયવ ન થાય 18 ગુણીએ 36 તમારી 6 જશે તો 0 ત્રણમાંથી ત્રણ જશે તો 0 તો એનો અવયવ કેટલો છે 2 વડે તમે એને વિશેષ ભાગી શક્યા મતલબ 18 પણ શું થયો એનો અવયવ છે જે અહીંયા અવયવ મળશે અને જે જવાબ પણ મળે છે એ બે તમારે અહીંયા લખવા પડે અવયવ તો અહીંયા શું આવશે તો કે 9 12 હું લખું છું મતલબ 9 વડે આવે એ લખો તો આ બધા એના શું થયા 36 ના અવયવી સોરી અવયવક ક્યાં હવે તમારે એને આપણે જે રીતે લખતા ને પાંચમા ધોરણમાં એ રીતે લખાવો પેલો અવયવ કયો થશે 1 ગુણ્યા 36 બીજો અવયવ કે 2 ગુણ્યા 18 ત્રીજો અવયવ 3 ગુણ્યા 12 ચોથો અવયવ 4 ગુણ્યા 9 4 માં 36 12 કરી 36 18 નું 36 36 એકું 36 આટલા અવયવ કેટલા થયા બધા 36 ના અવયવ બનાવ્યા કોઈ પણ સંખ્યા આપેલી હોય જ્યારે મોટી સંખ્યા આપેલી હોય ને ત્યારે તમારે હંમેશા શું કરાય પહેલા એની સંખ્યા જોવાય હવે ઈ સંખ્યા ધારો કે આમાં કે 218 પાછળની કઈ સંખ્યા થઈ તો કે 8 છે એટલે એકી સંખ્યા કાસે તમારે આગળ આવશે હજી ભણવાનું એકી સંખ્યા અને બેકી સંખ્યા કે 1 3 એક એક મૂકીને તમે ન હોય એટલે શું થઈ ગઈ એકી સંખ્યા પછી 2 છે 4 છે 6 છે એ બધી કઈ સંખ્યા કાસે બે કી સંખ્યા હવે આ છે એ કેવી સંખ્યા છે બે કી સંખ્યા છે એનો મતલબ તમે આ જે સંખ્યા આપેલી છે એને તમે બે વડે ભાગી શકશો તો આને તમે બે વડે ભાગી શકતા હોય તો પછી તમારે ભાગાકાર કરી લેવાનો નિશેષ ભાગી શકાતું હોય તો એનો અવયવ તમને મળી જશે ત્યાર પછી જોવાનું 3 વડે 4 છે ભાગ કે નહીં 4 વડે ક્યારેક તમારે આવું કરવું પડશે કે અવયવ મોટો શોધવાનો હોય પણ એ તો તમને હમણાં હું આગળ આગળ તમે ત્રીજા છે ચિત્ર તમારું છે એમાં અવિભાજ્ય અવયવીકરણની રીત આવશે એના આધારે હું તમને શીખવાડી દઈશ કે કઈ રીતે અવયવ પાડવા બીજા આ તો તમને આવડે છે નાની સંખ્યા આપેલી હોય તો તમે આરામથી આ કરી શકો પણ મોટી સંખ્યા આવશે ત્યારે શું કરવું એ આપણે આગળ જોશું રેડી તો અહીંયા જે તમને આપેલી છે સંખ્યા 36 છે એવી જ રીતે જુઓ સ્વાધ્યાય 3.1 માં તમને પહેલા પ્રશ્નમાં પૂછ્યું છે
કે અવયવ શોધો તો જે સંખ્યા આપેલી છે એના અવયવ તમારે શોધવાના છે તો ચાલો એ જોઈએ આપણે હું એક બે કરાવું છું અત્યારે ચલો સ્વાધ્યાય સ્વાધ્યાય 3.1 સંખ્યાના અવયવ શોધવા દાખલા નંબર 1 એમાં 1 કઈ સંખ્યા આપેલી છે તો કે 24 હવે 24 ના અવયવ આપણે શોધશું તો શું કરશું તો 24 બરાબર શું થશે 1 ગુણ્યા 24 આવશે બીજું કયું લખું આડી લખી શકો તમે અને આ ઊભું લખું તો પણ ચાલશે બે સંખ્યા આને લખો બે સંખ્યા આને લખો તો પણ ચાલશે રેડી ચાલો બીજું આપણે શું કહી શકાય 24 બરાબર તો કે 2 ગુણ્યા 12 કરો મળે 24 ત્રીજું તો કે 24 બરાબર 3 18 24 પછી તો કે 24 બરાબર કેવું આવશે હવે કેવું આવશે 6 6 24 આવે 4 ના ગુણ્યા પણ આવે 4 6 24 ત્યાર પછી 24 બરાબર હવે આવે એટલે તો કેનું આવે તો એનો મતલબ કે 24 ના અવયવ કેટલા થયા અહીંયા સુધીના તો તમારે લખવા પડે નીચે એમ લખવું પડે કે 24 ના અવયવ બરાબર 1 2 ક્રમસમ નાના પહેલા લખવાના 3 4 પછી 6 8 12 અને 24 આ કેના અવયવ થયા 24 ના અવયવ આ રીતે તમારે લખવાનું રહેશે ત્યાર પછી ડી આવ્યું છે શું આવ્યું છે તો કે 15 ચલો 15 માં શું થશે તો કે 15 બરાબર 1 ગુણ્યા 15 15 બરાબર 3 ગુણ્યા 5 પૂરું તો 15 ના અવયવ ક્યાં થશે 1 3 5 અને 15 થશે ત્યાર પછી સી ઘડીઓ આમાં તમારે ખાસ જોશે ઘડિયા નહીં આવડતા હોય તે આ દાખલા કરી શકે નહીં ચલો 21 બરાબર 1 ગુણ્યા 21 21 બરાબર 3 ગુણ્યા 7 હવે ક્યાં 21 નું આવે તો શું કરશું લખી નાખવાનું 21 ના અવયવ બરાબર 1 3 7 અને 21 ત્યાર પછી જોઈએ 27 શું આપેલું છે 27 27 માં શું આવશે સત્યાવીસ એકુ સત્યાવીસ બીજું 3 નવા 27 રેડી હવે તો ભાગ ચાલશે ને તો ત્યારે તો કી ના પણ 27 ના અવયવ બરાબર 1 3 9 અને 27 રેડી આ મુજબ તમારે દાખલા કરવાના છે કેના તો કે અવયવ જેના શોધવાના કે એના રેડી ત્યાર પછી ઈ જોઈએ ચલો ઈ માં શું કે છે તો કે જો 12 છે 12 તો 12 માં આપણે શું લેશું પેલા તો 12 એકુ 12 બીજું છે 2 6 12 ત્રીજું શું થશે કે 3 4 12 હવે કયું લઈ શકીએ પૂરું થઈ ગયું તો એનો મતલબ છે લખવાનું બી 12 ના અવયવ બરાબર 1 2 3 4 6 અને 12 થશે રેડી આ તો તમારો ઈ બાકી બુકમાં તમારે જે રીતે સમાય એ રીતે તમે લખી શકો રેડી જુઓ એફ જી
એચ અને આઈ આપણે ચાર છે બાકી છે એ કરી દઈએ 20 માં શું કરીશું ચલો હવે તો તમને બધાને આવડી ગયું 1 ગુણ્યા 20 માં શું કારણ કે 20 થાય 20 એવી જ રીતે બે વડે જ્યારે વિશેષ ભાગ હોય કે 2 ગુણ્યા 20 પછી કેવું આવશે તો કે 4 5 20 તો હવે શું થઈ જશે હવે 1 ભાગ 4 છે નહીં તો 20 ના અવયવ ક્યાં ક્યાં મેળા बीस एक बे चार पांच एक बे चार पांच ने दस बीस रेडी एवी रीते जी करा वधारू 18 बराबर 1 गुणिया 18 बीजू 18 बराबर 2 गुणिया 9 त्रीजू लईए तो कि 3 गुणिया 6 આવશે 3 6 18 તો એના અવયવ શું મળ્યા કે હું આ પૂછી નાખું છું એટલે અહીંયા હું લખી શકું શું મળશે 18 ના અવયવ એક બે ત્રણ છ નવ અને 18 જેના ઘડિયામાં 18 આવતા હોય એ ઘડિયો તમે લખી શકો 2 તરીકે 6 લખ્યું આપણે 3 6 લખ્યું 2 નવા લખ્યું રેડી એવી જ રીતે 23 માં કરીએ તો શું આવશે 23 બરાબર 1 ગુણ્યા 23 બીજો એક એવો ગુણ્યો છે નહીં કે એમાં તમે 23 કરી શકો કે 23 ને તમે કોઈ પણ બીજી સંખ્યા વડે ભાગો એટલે વિશેષ ભાગી શકાતું નથી તો ખાલી 23 નો અવયવ ક્યાં ક્યાં થાય 1 અને 23 હવે છેલ્લો જુઓ 36 બરાબર 1 ગુણ્યા 36 36 બરાબર 2 અને 18 થાય ને કારણ કે 36 ના 18 કેટલા થશે 18 કે 36 બોલા 18 2 36 એમ કરતો થાય પછી 3 વડે તમે ભાગી શકો તો કે હા 12 કરીને 36 પછી જુઓ તો કે 4 નવા 36 હવે એક જ છે નહીં એટલે છેલ્લે લખી નાખવાનું 36 ના અવયવ બરાબર 1 2 3 4 9 12 18 અને 36 રેડી તો આ રીતે તમારે કોઈ પણ જે સંખ્યા આપેલી હોય એના અવયવ શોધવાના રહેશે એવું નથી કે તમારી બુકમાં આ જ સંખ્યા આપી છે તો પેપરમાં હું આ જ પૂછું બીજી સંખ્યાના અવયવ પણ પૂછી શકું એટલે ધ્યાનથી તમારે ઘડિયામાં પાકા જોશે એટલે ઘડિયા કરી લેજો ત્યાર પછીના જે દાખલા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું અહીંયા સુધી રાખીશું અસ્તુ જય હિન્દ